અમદાવાદના વાડજમાં બેફામ કારે આંખના પલકારામાં જ 6 લોકોને કચડ્યા. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. અમદાવાદમાં વધુ એક બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના વાડજમાં સામે આવી હતી, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થાનિક લોકોએ કાર ઊંચી કરીને નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી. શહેરના વાડજ વિસ્તારમાં 73 વર્ષીય વ્યક્તિ કાર લઈને જઈ રહ્યા હતા. જો કે વાડજ સર્કલ નજીક અચાનક કારે ફૂલ સ્પીડમાં સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને આગળ રહેલા ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. ત્યારે કારે 3 ટુ વ્હીલર અને 1 રિક્ષાને ટક્કર મારી હતી, જેમાં 3 પુરુષો અને 3 મહિલાઓને ઈજા પહોંચવા પામી હતી, જેમાં 55 વર્ષીય ભોગીલાલ પરમારનું મોત નિપજ્યું હતું. અમદાવાદના વાડજ ખાતે ગઈકાલે સાંજે આશરે 6:30 કલાકે વાડજ સર્કલથી સુરાબજી કમ્પાઉન્ડ જતા રોડ ઉપર દશામાના મંદિર પાસે એક MG કાર નંબર GJ18BP4753ના ચાલક રમણલાલ દ્વારકાદાસ પટેલ, ઉંમર વર્ષ આશરે 70, રહે મણિશચંદ્ર સોસાયટી થલતેજના હોય, જેઓ કોઈ પણ કારણસર પોતાના કબજાની કારનો કાબુ ગુમાવતા ત્યાં ચાલતા રાહદારીઓને અકસ્માત કરતા 4-5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ઇજાગ્રસ્તોના નામના સરનામા મેળવવાની તેમજ ગુનો નોંધવાની તજવીજ પોલીસે શરૂ કરી હતી.